વિરામબાદ આગળ વાત કરીએ તો એક તરફ દેશભરમાં લોકડાઉનના પગલે બધા ધંધા રોજગાર બંધ છે અને સાથે સાથે ખેતીના પાક પણ વેચાઈ રહ્યા નથી અને ખેડૂતોના ઘરમાં અને ખેતરમાં તેના પાક પડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદી માવઠાને લઈને ખેડૂતોના પાકમાં નુકસાન જતા પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ ઊભી થઈ છે। લોકડાઉનના પગલે દેશભરના માર્કેટે ક્યાં બંધ છે જેના હિસાબે ખેડૂતોના તૈયાર પાક ખેતરમાં પડેલા છે ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં ગત રાત્રિના રોજ વરસાદી માવઠું થયેલ હતું જેના હિસાબે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જેમાં જેતપુર તાલુકા, ધોરાજી તાલુકા, જામકંડોરણા તાલુકાના ગામોના ખેતરોમાં વરસાદ પડતા તૈયાર પાક હતો તે બગડી ગયો હતો। જે ખેતરોમાં ડુંગળી, મગફળી, તલ વગેરે પાક પલળતા ખેડૂતોને મોટું નુકસાન જવા પામ્યું છે જેમાં ખેડૂતોના ખેતરમાં જ ડુંગળી તૈયાર પડી હતી તેની ઉપર વરસાદ પડતા ડુંગળી પલળીને બગડી ગઈ હતી। એક તરફ ખેડૂતો પોતાનો તૈયાર પાક માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈ શકતા નથી અને ઉપરથી તૈયાર પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોને એક મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને ખેડૂતો સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે સતત નુકસાનનો ભોગ બનતા હોય સરકાર યોગ્ય સર્વે કરીને સહાય કરે તે જરૂરી છે। નાયબ ખેતીવાડી જેતપુર વિભાગ નીચે અંદાજિત 25,000 હેક્ટર જમીનની અંદર ઉનાળા પાકનું વાવેતર થયેલું છે જેમાં તલ, મગફળી, ડુંગળી, ધાણા વગેરેનું વાવેતર થયેલું છે। ગત રાત્રિના થયેલ વરસાદી માવઠાને પગલે ગોંડલ, કોટા, રહસંગાણી, ધોરાજી, જેતપુરના ખેતરમાં તૈયાર પાકને નુકસાન જવા પામેલ છે। એક અંદાજ મુજબ 7 તાલુકામાં 2500 હેક્ટરના તલ અને 2000 હેક્ટરની મગફળીને નુકસાનનો અંદાજ છે જ્યારે અન્ય બીજા પાક માટે યોગ્ય તપાસ અને સર્વે પછી અંદાજ આવી શકે છે। ચાલુ વર્ષે ખેડૂતો દરેક બાજુથી મુશ્કેલીમાં ફસાયેલા છે। એક તરફ લોકડાઉનના હિસાબે ખેડૂતો પોતાનો માલ વેચી શકતા નથી ત્યારે કુદરતે પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતોની વારે સરકાર આવે અને આવી મુશ્કેલીમાંથી ઉગારે તે જરૂરી છે। સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર।